મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ માફિયા પકડાયો છે. શિક્ષણ વિભાગમાં તોડ કરનારની ધરપકડ કરાઈ છે. મહેન્દ્ર પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. અનેક શાળાઓમાં જઈને મહેન્દ્ર પટેલ તોડ કરી ચૂક્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ છે મહેન્દ્ર પટેલ. મહેન્દ્ર પટેલ પાસેથી લાખોની રકમ મળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મહેન્દ્ર પટેલે 18 કરતા વધુ શાળાઓ પાસેથી તોડ કર્યો છે. મહેન્દ્ર પટેલ સાથે કેટલાક પૂર્વ અધિકારીઓ પણ આ આખા કૌભાંડમાં સામેલ હોવાની વિગતો મળી છે. તો શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ જે પોલીસ પકડમાં આવ્યો છે, અનેક શાળાઓ પાસેથી તેણે તોડ કર્યો અને હવે તે સકંજામાં. અમારી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. જી રોનક, સીઆઈડી ક્રાઇમને એક અરજી મળી હતી. સુરતની એક શાળા સંચાલકે અરજી કરી હતી અને એમાં એને સ્પષ્ટ કર્યું હતું કે મહેન્દ્ર પટેલ નામનો એક શિક્ષણ માફિયા છે, જે શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાં કેટલાક દલાલો છે, ટાઉટો છે, તેમની સાથે મળીને આરટીઆઈ કરે છે અને આરટીઆઈની આધાર પર મોટા મોટા તોડ કરે છે. અને આ આધાર પર મહેન્દ્ર પટેલના ગાંધીનગરના જે એનું રહેઠાણ હતું ત્યાં આગળ સીઆઈડી ક્રાઇમે છાપેમારી કરી છે. આ મહેન્દ્રનું આખું નામ મહેન્દ્ર નાનુભાઈ પટેલ છે, જે ગાંધીનગરની અંદર સેક્ટર 7માં રહે છે. માત્ર ધોરણ 4 ભણેલો આ દલાલ અનેક શાળા સંચાલકોનો તોડ કરી ચૂક્યો છે. મને જે જાણકારી મળી છે, જોકે એની સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પરંતુ સીઆઈડી ક્રાઇમને મહેન્દ્ર પટેલના મકાનમાંથી, એના ઠેકાણાથી 1 કરોડ કરતાં પણ વધુની રોકડ રકમ, સોનાના દાગીના, સોનાની લગડીઓ, અનેક ફાઇલો મળી છે. આ મહેન્દ્ર પટેલે એનો જે રિયલ ધંધો હતો માત્ર 4 ચોપડી ભણેલો છે, પરંતુ ગુજરાત ફિલ્મ સોસાયટીના નામથી એક સોસાયટી બનાવેલી અને સ્કૂલોની અંદર ફરી બાળ ફિલ્મો બતાવતો હતો અને બાળ ફિલ્મો બતાવવાના નામે શાળા સંચાલકોના સંપર્કમાં આવતો હતો. શાળા સંચાલકોના સંપર્કમાં આવ્યા બાદ શિક્ષણ વિભાગમાં કેટલાક મળતિયાઓ હતા. દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ એટલે કે ડીયુ ઓફિસમાં એના મળતિયાઓ હતા. એના આધાર પર જેને પણ સ્કૂલની પરમિશન માગેલી હોય, જેમને પણ પરમિશન માગેલી હોય, એમની સાથે સેટિંગ કરતો હતો. અને શરૂઆતમાં જેમને પરમિશન માગી હોય એમના ત્યાં આરટીઆઈ કરવામાં આવતી, આરટીઆઈ કરી અને વાંધા ઊભા કરવામાં આવતા. એ વાંધા શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓ જાણતા પણ હતા અને પછી એની માંડવાલી કરવા માટેનો આખો તોડ કરવાનું ષડયંત્ર થતું હતું. આ શરૂઆતની તપાસ છે, હું ફરીથી કહું છું, આ શરૂઆતની તપાસ છે. આ તપાસ આગળ વધશે ત્યારે શિક્ષણ વિભાગના અનેક પૂર્વ અધિકારીઓ કર્મચારીઓના નામ સામે આવશે. આખું એક સુઆયોજિત એક ષડયંત્ર હતું, એનો પર્દાફાશ થશે. દક્ષિણ ગુજરાતની 12 કરતા વધુ શાળાઓમાં, વધુ ખાનગી શાળાઓનો આ મહેન્દ્ર પટેલ તોડ કરી ચૂક્યો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મળીને તોડ કરી ચૂક્યો છે. પરમિશનો રદ કરાવી, શાળાની રદ થયેલી પરમિશનને ફરીથી પરમિશન અપાવી અને કલેક્ટર, જિલ્લા અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, એમના દસ્તાવેજો તૈયાર કરવા, એમના સ્ટેમ્પ તૈયાર કરવા, આ તમામ એનો ગોરખ ધંધાનો ભાગ હતો. સીઆઈડી ક્રાઇમે ગઈકાલથી એની તપાસ શરૂ કરી છે અને એ અંતર્ગત એની ધરપકડ પણ થઈ છે. મને જે જાણકારી મળી છે એ પ્રકારે સ્કૂલ સંચાલકોના કોરા સહી કરેલા સિક્કાવાળા લેટરહેડ, શાળા સંચાલક મંડળના ફાઇલો, 400 કરતા વધુ ફાઇલ એને ભેગી કરી છે અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અંદર કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળી એક આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે જે આખો ખેલ થયો છે એનો પર્દાફાશ ટૂંક સમયમાં થશે. આ મહેન્દ્ર પટેલની આખી કરમ કુંડળી એબીપી અસ્મિતાને હાથ લાગી ચૂકેલી છે. સીઆઈડી ક્રાઇમ પણ એની તપાસ કરી રહી છે, કેમ કે સીઆઈડી ક્રાઇમ જે તટસ્થ ભાવે તપાસ કરી રહી છે એને કોઈ હાનિ ન પહોંચે એટલે અમે એ નામ ડિસ્ક્લોઝ નથી કરતા. પરંતુ હકીકત એ છે કે આ મહેન્દ્ર પટેલનો ખેલ હવે સામે આવી ચૂક્યો છે અને સીઆઈડી ક્રાઇમ સત્તાવાર રીતે એની જાહેરાત કરશે. પરંતુ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, મહેન્દ્ર પટેલની ધરપકડ થઈ ચૂકી છે. આખો પેરેલલ સમાંતર શિક્ષણ વિભાગ ચલાવતો હતો આ મહેન્દ્ર પટેલ. મહેન્દ્ર પટેલ જે ગાંધીનગરનો છે, મહેન્દ્ર નાનુભાઈ પટેલ, એના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. રીતસરની દલાલીનો ધંધો
એજન્ટનો ધંધો એને વિકસાવ્યો હતો. શિક્ષણ વિભાગના અનેક લોકો એની સાથે જોડાયેલા છે અને એની આખી પત્રકાર પરિષદ થશે અથવા તો એની વિધિવત જાણકારી આપવામાં આવશે ત્યારે એનો પર્દાફાશ થશે. હિરેન રાજગુરુ પણ આપણી સાથે જોડાયેલા હશે. હિરેન રાજગુરુ સતત એના ઉપર નજર રાખી રહ્યા છે. હિરેન પાસેથી જ વધુ જાણકારી લઈશું. હિરેન નો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ ફરીથી કહીશ, સીઆઈડી ક્રાઇમ આની સત્તાવાર રીતે જાણકારી હવે આપશે. સીઆઈડી ક્રાઇમની ધરપકડ આની કરી ચૂકેલી છે અને આ મોટામાં મોટો શાતિર અપરાધી છે. આખા શિક્ષણ વિભાગ જેમાં નગર નિયોજક તલાટી, મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ એન્જિનિયર, આ તમામના ખોટા દસ્તાવેજો પણ એને ઉભા કરેલા છે. એટલું જ નહીં, ભૂતકાળમાં કેટલાક તલાટીઓને ટ્રેપ કરી એમને બ્લેકમેલ પણ કરેલા છે, ખોટા ડોક્યુમેન્ટ પણ ઉભા કરેલા છે. હિરેન રાજગુરુ એની સાથે વાત નજર રાખી રહ્યા છે. દીપા, આપ હિરેન સાથે વધુ વાત કરી શકો. જી, આભાર રોનકજી જાણકારી આપવા માટે. અમારી સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે લાઈવ. હિરેન, આપની પાસે શું જાણકારી અત્યાર સુધી પ્રાપ્ત થઈ છે? મહેન્દ્ર પટેલ નામનો જે વ્યક્તિ છે એ મૂળભૂત રીતે કેવી રીતે ઘૂસે છે આ શિક્ષણ વિભાગની અંદર, જે પોતાનો ધંધો તેણે ચલાવ્યો છે. એક રીતે એવી પણ માહિતી મળી રહી છે કે પેરેલલ આખું કાર્યાલય ચલાવતો હતો એ શિક્ષણ વિભાગનું. ખાસ જે શાળાઓની મંજૂરી આપવાની બાબત છે, તો એ મંજૂરીની જે અરજીઓ આવતી હતી શિક્ષણ વિભાગ જે ગુજરાત સરકારનું છે, તો એ અરજી મહેન્દ્ર પટેલ પાસે પહેલાં પહોંચી જતી હતી અને એ અરજી મંજૂર કરાવવા માટે થઈ, શાળા મંજૂર કરાવવા માટે થઈ, અને જે લોકો અરજી કરતા હતા તેની પાસેથી મસ મોટી રકમ પડાવતો હતો. કરોડો રૂપિયાનું કૌભાંડ તેણે આટલા વર્ષોની અંદર કર્યું છે. આ મહેન્દ્ર પટેલ કેવી રીતે આ સમગ્ર શિક્ષણ ની અંદર ઘૂસ્યો, વિભાગની અંદર ઘૂસ્યો, એની જો વાત કરીએ તો બાળ ફિલ્મો બતાવતો હતો એ શાળાની અંદર, પોતાના મોબાઈલની અંદર અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમથી એ બાળ ફિલ્મો બતાવવાના બહાને એ શાળાઓની અંદર ઘૂસે છે. અને શાળાઓની અંદર ઘૂસ્યા બાદ તે જે રિટાયર્ડ થયેલા છે શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, તેને તેમણે એકત્રિત કર્યા, તેમને પોતે પગારદાર તરીકે રાખે છે. આ રીતે એક આખું નેટવર્ક, આખું નેક્સસ એ ઊભું કરે છે અને ચલાવે છે, કરોડો રૂપિયા મેળવે છે. જે માહિતી અત્યારે હાલ એબીપી અસ્મિતાના હાથે લાગી છે, તેની અંદર તેમણે કેટલી શાળાઓને મંજૂરી અપાવી એના જો નામની વાત કરીએ તો લગભગ 18 જેટલી શાળાઓની માહિતી હાલ એબીપી અસ્મિતા પાસે છે કે જેમની પાસેથી તેમણે આરટીઆઈ કરી અને નાણાં પડાવ્યા છે. આ ઉપરાંત જે સુરતની મહત્તમ શાળાઓ છે, આઈડિયલ સ્કૂલ ગોડાધર સુરતની, આરડી સોનાર સ્કૂલ લિંબાયતની, ન્યૂ મોડર્ન ઇંગ્લિશ સ્કૂલ ગોડાધર સુરતની, શ્રી સાંઈ અંગ્રેજી અને હિન્દી મીડિયમ સ્કૂલ સચિન વિસ્તારમાં આવેલી સુરતની, યુનિટી સ્કૂલ ભેસ્તાન વિસ્તારની અંદર આવેલી સુરતની, મહાવીર હિન્દી અને અંગ્રેજી મીડિયમ સ્કૂલ વડોદરા. આભાર જાણકારી આપવા માટે.